नमस्कार विद्यार्थी मित्रों, केम छो? आज आप धोरण सात की एक्टिविटी नंबर अग्यार एने जोईशू एने लर्न करीशू। एक्टिविटी अग्यार, रीड द फॉलोइंग टेक्स्ट। जोईए मित्रों, ध्यान आपजो, तमारे साथे साथे वाँचवानुं पण छे, जेथी तमने वाँचता पण आवडी जाय अने समझी पण शको। पहला आपणे वाँचीशू। आसमा लीव्स इन गांधीनगर। One day her cousin Rizwan came there. She went to the bus stand to receive him. They return home. Asma opened the door and जो ये शू कह आसमा लीव्स इन गांधीनगर। आसमा गांधीनगर में रहे छे। आसमा नामनी एक छोकरी छे, એ ગાંધીનગરમાં રહે છે। વન ડે, એક દિવસ, હર કઝિન રિઝવાન કેમ દેર। એક દિવસ, કઝિન એટલે પિતરાઈભાઈ, રિઝવાન છે એનું નામ, એ ત્યાં આવ્યો। એક દિવસ તેનો પિતરાઈભાઈ રિઝવાન છે એ ત્યાં આવ્યો। ક્યાં આવ્યો? ત્યાં એટલે ગાંધીનગર, એના ઘરે આવ્યો છે। શી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ। તેણી તેના ભાઈને લેવા માટે, રિસીવ્ડ એટલે અહીંયા લેવા જવું, ત્યાં બરાબર મેળવવું, પ્રાપ્ત કરવું, તો તેણી તેના ભાઈને લેવા માટે સ્ટેશન ગઈ, બસ સ્ટેશન છે ત્યાં ગઈ। દે રિટર્ન હોમ, તેઓ ઘરે પાછા ફર્યા। દે એટલે કોણ? અહીંયા આસમા એન્ડ રિઝવાન, બોથ કઝિન છે બંને એકબીજા। આસમા ઓપન ધ ડોર એન્ડ, પછી અહીંયા અધૂરું વાક્ય છે, આસમાએ દરવાજો ખોલ્યો અને શું થયું જોઈએ આપણે। આસમાએ દરવાજો ખોલ્યો અને આસમા સેઝ, રિઝવાન આવો આવો, વેલકમ, ઓહ વોટ ડુ આઈ સી। દરવાજો ખોલ્યો અને આસમા કહે છે, રિઝવાન આવો આવો, તમારું સ્વાગત છે। અરે વોટ ડુ આઈ સી, હું આ શું જોઉં છું? રિઝવાન સેઝ, વોટ ઇઝ ધીસ, આ શું છે? ઇઝ ધીસ યોર હાઉસ આસમા? આસમા, શું આ તારું ઘર છે? આસમા સેઝ, યસ, હા, અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ। આસમા કહે છે કે કમનસીબે, દુર્ભાગ્યપૂર્ણ, આ મારું ઘર છે। આને મિત્રો તમારે બોલવાનું છે અનફોર્ચ્યુનેટલી, દુર્ભાગ્ય આ મારું ઘર છે। રિઝવાન સેઝ, રિઝવાન કહે છે, બટ યુ કાન્ટ એરેન્જ થિંગ લાઈક ધીસ, પણ તું બધી વસ્તુઓ આ રીતે ન ગોઠવી શકે। ઓનલી અ મંકી કેન ડુ ઇટ, માત્ર વાંદરાઓ જ આવું કરી શકે। અહીંયા આસમા અને રિઝવાને જ્યારે ઘરની અંદર પ્રવેશ કર્યો ત્યારે એના ઘરમાં બધું અસ્તવ્યસ્ત હતું, એટલે અહીંયા રિઝવાને એવું કહે છે કે આસમા, તું આવી રીતે બધી વસ્તુ ગોઠવી ના શકે, માત્ર વાંદરાઓ જ આવું કરી શકે। આસમા કહે છે, આસમા સેઝ, ઓ માય ગોડ, અરે મારા ભગવાન, ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝ। હવે આસમા ઉતાવળ થઈ હશે કે ગમે તે તો ભૂલી ગઈ, એટલે પાછળનો દરવાજો બંધ કર્યો ન હતો। આઈ ફરગોટ ટુ ક્લોઝ ઇટ, અને હું તેને બંધ કરવાનું ભૂલી ગઈ। રિઝવાન સેઝ, ઓ ડિયર, લુક ધેર ઓન ધ ટ્રી, અરે પ્રિય, અરે વાલી, જો પેલા ઝાડ પર, કે છે લુક ધેર ઓન ધ ટ્રી, ધેર નિર્દેશ કરવા વપરાય છે, જો ત્યાં ઝાડ પર જો, એમ કહે છે, ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ। રિઝવાન શું કહે છે કે ભાગ્યશાળી વાંદરો જે છે, એક જ છે વચન અહીંયા, ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ, ભાગ્યશાળી વાંદરો તારી પોટેટો ચિપ્સ અર્થાત તું જે વેફર ખાવા માટે લાવી હતી એ ખાઈ રહ્યો છે।
આગળ જોઈએ. અસ્મા સેઝ ધોઝ ચિપ્સ વર ફોર યુ. આ ચિપ્સ તો હું તારા માટે લાવ્યો હતો. સો ધ મંકી ઇઝ લકીયર દેન યુ. અહીંયા કમ્પેરિઝન કરેલું છે, ડિગ્રીનું વાક્ય છે. તેથી વાંદરો એ તારા કરતા વધારે ભાગ્યશાળી છે. રિઝવાન સેઝ ઓકે. રિઝવાન કહે છે બરાબર. લેટ્સ એરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝ વે. રિઝવાન કહે છે ભલે, ચાલ આપણે સારી રીતે રૂમને રીઅરેન્જ, ફરીથી ગોઠવી દઈએ. અસ્મા સેઝ લેટ્સ ડુ ઇટ હોપ હોપ. ચાલો આપણે એમ કરીએ હોપ હોપ. હવે અહીં લખ્યું છે બિફોર ધ મંકીઝ એન્ટ્રી. વાંદરો જ્યારે નહોતો આવ્યો ત્યારે જે રૂમ છે એ કેવો હતો એમ કહે છે. બિફોર ધ મંકીઝ એન્ટ્રી, તો અહીંયા એનું ચિત્ર બતાવેલું છે. જ્યારે વાંદરો નથી આવ્યા મિત્રો, એ પહેલાં જ કેલેન્ડર છે, વોચ, પિક્ચર્સ છે, સોફા છે, ફ્લાવર વેસ છે, ટેબલ લેમ્પ, બુક્સ, કપબોર્ડ જે છે, ફેન છે, સ્ટેચ્યુ છે, ચેર્સ છે, આ બધી વસ્તુ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ગોઠવેલી છે. પરંતુ મંકી આવ્યા પછી શું થયું એ જોઈએ આગળ. લેટ્સ રીડ, ચાલો આપણે વાંચીએ. વોટ ડીડ ધ મંકી ડુ, વાંદરાઓએ શું કર્યું. તો ધ મંકી એન્ટર ધ રૂમ, વાંદરાઓ રૂમમાં પ્રવેશ્યા. એન્ટર એટલે પ્રવેશ્યા, સાદો ભૂતકાળમાં છે બધું અહીંયા. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ, અને તેણે બધી વસ્તુઓ સ્કેટર્ડ વેર વિખેર કરી નાખી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ, પંખો એ પલંગ પર પડ્યો છે. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ, કે જે પલંગ પાસેના ટેબલ પર હતો, આપણે જોયું ચિત્રમાં એ પહેલાં ટેબલ પર હતો. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક, વાંદરાએ જે વાંચવા માટેનો દીવો છે સ્ટડી લેમ્પ એને તોડી નાખ્યો અને ચોપડીઓ ફાડી નાખી. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ, વાંદરાઓએ શૂ સ્ટેન્ડ એટલે આપણે જોડા બૂટ મૂકવાનું જે સાધન હોય, બૂટ ચંપલ મૂકવા માટે સ્ટેન્ડ બનાવીએ છીએ ઘરમાં, તો એમાંથી બહાર કાઢી દીધા અને એ બધા શૂઝ ફેંકી દીધા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર, વાંદરાએ જે સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ કોર્નરમાં આપણે જોઈ અગાઉના ચિત્રમાં એણે ફેંકી દીધી. ઇટ વોઝ ઇન ધ કોર્નર, જે ખૂણામાં હતી. ધ કપબોર્ડ વોઝ ક્લોઝ, કબાટ બંધ હતું. વાંદરો આવ્યો એ પહેલાં કબાટ બંધ હતું, હવે શું છે, નાવ ઇટ ઇઝ ઓપન, હવે તે ખુલ્લું છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વેઝ ઓન ધ સોફા, વાંદરાઓએ જે ફૂલદાની છે ફ્લાવર વેઝ એ સોફા પર મૂકી દીધી હતી. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ, અને તે ટેબલ પર મૂકેલી હતી. ઓલ ધ ચેર્સ વર અપસાઇડ ડાઉન, અને બધી જ ખુરશીઓ ઊંધી વળેલી હતી. તો હવે મિત્રો આપ જોઈ શકો છો કે તમારે નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ પિક્ચર્સ આફ્ટર ધ મંકીઝ વિઝિટ. અહીંયા તમારે શું કરવાનું છે કે વાંદરાએ જે વિઝિટ લીધી છે, તો વિઝિટ પછી અહીંયા આ ફ્લાવર વેઝ અહીં પડેલો છે, તો જે જે વસ્તુ ઉપર વર્ણન કર્યું છે, આ જે વર્ણન કર્યું છે એ પ્રમાણે તમારે અહીંયા ચિત્રો દોરવાના છે. તો આપની ચોપડીમાં આ પ્રમાણે ચિત્રો દોરી દેશો. આશા રાખું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.